हेलो बाळको, गुड मॉर्निंग। आपणे धोरण 2 માં સામાન્ય જ્ઞાનમાં 1 થી 6 પાઠ લગીને આપણે પ્રથમ સત્રમાં જોઈ ગયા છે। હવે આજથી આપણે બીજા સત્રની શરૂઆત કરીશું, તો એમાં પાઠ 7 આકાશમાં તારાઓ। તો સૌપ્રથમ તમારે CW તારીખ લખવાની છે 26/11/20, અને નીચે HW યાને કે આખું પેજ આ તમારે નોટમાં લખવાનું છે। ચાંદામાં માં તારા ગણી છે, કહો અને લખો કેટલા તારાઓ છે। અહીંયા ગાડી આપણને આ ચિત્ર દ્વારા દર્શાવવામાં આવ્યું છે કે અહીંયા આપણે ચાંદામાં માં છે, તો અહીંયા બીજા તારાઓ દર્શાવવામાં આવ્યા છે જૂથ પ્રમાણે। તો ચાંદામાં માં એ તારાઓ ગણી છે અને નીચે અંક અને શબ્દોમાં લખવાના છે। તો આપણે ગણીએ, દરેક જૂથમાં આપણે કેટલા કેટલા તારાઓ છે તે આપણે એની ગણતરી કરીએ। તો અહીંયા છે 1, 2 અને 3, તો અહીંયા 3 લખીશું, અંકમાં લખીશું અને શબ્દોમાં લખીશું। તો અહીંયા પણ 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા 6 લખીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, તો અહીંયા આપણે લખીશું 8, 1, 2, 3, 4, 5, 6, તો અહીંયા આપણે લખીશું 6, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, તો અહીંયા આપણે લખીશું 10, 1, 2, 3, 4, 5, 6, 7, તો એવી રીતે આપણે 7 લખીશું। કારણ કે જૂથમાં દરેક જૂથમાં અલગ અલગ આપણે તારાઓ દર્શાવવામાં આવ્યા છે, તો આપણે એની ગણતરી કરીને આપણે નીચે લખવાનું છે। તો એવી જ રીતે છે 1, 2, 3, 4, 5, 6, 7, તો અહીંયા આપણે 7 લખીશું। પછી નીચેનું બીજું જૂથ જોઈએ, 1, 2, 3, 4, 5, 6, 7, તો અહીંયા આપણે 7 લખીશું, 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 અને 10, તો અહીંયા આપણે 10 લખીશું। અંકમાં પણ લખવાનું છે ને શબ્દોમાં લખવાનું છે। તો એવી જ રીતે આપણે આકાશમાં તારાઓ એ આપણે ગણવાના છે। તો ચાંદામાં આ તારાઓ ગણે છે અને દરેકની સંખ્યા આપણે નીચે લખવાની છે। તો જુદી જુદી જગ્યાએ પણ વસ્તુઓ આપણે ગણી શકીએ છીએ। તો ઘરમાં, વર્ગમાં કે બહાર જઈએ ત્યારે પણ કોઈ પણ વસ્તુની આપણે ગણતરી કરી શકીએ છીએ। દાખલા તરીકે આપણે વર્ગમાં હોય, આપણી સ્કૂલમાં, ક્લાસમાં આપણે બેન્ચની ગણતરી કરીએ, ઘરમાં હોય તો આપણા ઘરમાં કેટલા બારી બાયના છે એની પણ ગણતરી કરીએ। તો એવી જ રીતે આપણે આ અલગ અલગ જૂથમાં આપેલા છે, તો આપણે બે જૂથ ભેગા કરીને પણ એની ગણતરી કરી શકીએ છીએ। તો આપણે આ પાઠમાં આકાશમાં તારાઓ એ ચાંદામામાં ગણતરી કરી છે, તો આ પાઠમાં આપણે ગણતરી દર્શાવવામાં આવી છે। તો હવે આગળનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું। થેન્ક યુ।